નમસ્કાર. મહેફિલની લોકડાઉનમાં આજે આપણે માણશું અનેક લોકોના જીવનમાં પ્રેરણાનું પ્રભાત લઈ આવનાર પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર નેહલ ગઢવીને. નમસ્કાર મિત્રો, હું નેહલ ગઢવી. સમય અત્યારે બહુ વિચિત્ર છે, એને થોડો આપણા પક્ષે કરવા માટેની આપણે બધાની મહેનત છે. એક કથા કહીને મારી વાતની શરૂઆત કરું. લગભગ 3000 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે કીધેલી આ કથા છે. એક સાધુ હતો, જંગલમાંથી આમ પસાર થઈ રહ્યો હતો. એને કોઈના પગલાંનો પાછળથી આવવાનો અવાજ આવતો હતો. એને એમ થયું કે કોઈક આવી તો રહ્યું છે. એક વાઘ એની પાછળ આવતો હતો ધીમા પગલે, એને ખબર પણ નહોતી. પછી એને જ્યારે સભાનતા આવી ત્યારે સાધુએ દોડવાનું શરૂ કર્યું અને વાઘે પણ એની પાછળ દોડવાનું શરૂ કર્યું. દોડતા દોડતા, સાધુ યોગી હતો એટલે દોડી શક્યો, દોડતા દોડતા એ સાધુ છે એ ખીણની ધારે આવીને પડે છે. અને પડતા પડતા એને એક વૃક્ષનો, એક નાના એવા વૃક્ષની ડાળીનો એક આધાર મળી જાય છે, એટલે ખીણમાં પડતો નથી. ઉપરથી વાઘ જોવે છે કે આમાં નીચે પડી શકાય એમ નથી. સાધુને થોડી વખત શાંતિ થાય છે કે બચી ગયા, હવે વાઘ મને પકડી નહીં શકે. ડાળી પકડતા પકડતા એને નીચે ઊંડાઈનો થોડોક વિચાર કરી લીધો. નીચે જોયું તો એક બીજો વાઘ મોઢું ફાડીને પડતો છે કે જેવો આ સાધુ પડે અને આજનું ભોજન થઈ જાય. સાધુ ચિંતામાં ફરી વાર આવી જાય છે, ઉપર પણ એક વાઘ છે, નીચે પણ એક વાઘ છે, એટલે મૃત્યુ ઉપર પણ છે, મૃત્યુ નીચે જ પણ છે. પછી એને થાય છે કે ડાળીની ક્ષમતા કેટલી છે મને ટકાવી રાખવા માટેની. એ થડ, વૃક્ષની જે ડાળીનું થડ છે ત્યાં જોવે છે. જોવે છે તો બે ઉંદર, એક કાળો અને એક સફેદ, એ ડાળીના થળિયાઓને, એ ઝાડના થળિયાઓને કોતરી રહ્યા છે. ગમે ત્યારે એ બંને કોતરતા કોતરતા એ ડાળી તૂટી જશે અને નીચેના વાઘનો ખોરાક છે એ સાધુ બની જશે. પણ આ બધી ચિંતામાંથી ક્ષણવાર માટે એનું ધ્યાન જો જાય છે તો એને ખબર પડે છે કે જે ડાળી ઉપર હું લટકેલો છું એ ડાળી તો સરસ મજાના બોર, ટબ્બા જેવા લાલ બોર છે. એ બધી જ ઉપરની, નીચેની, આજુબાજુની તમામ ચિંતાઓ ભૂલી અને બોર ખાવાના શરૂ કરી દે છે. અત્યારે આપણા બધાની સ્થિતિ કંઈક આવી જ છે. બહાર જઈએ તો આપણને કોરોનાનો ભય છે, અંદર રહીએ તો ક્યાંક આપણી જાતનો ભય છે. બધાને પુરાવી રહેવાની સમસ્યાઓ છે, ક્યાંક આપણને તકલીફ અને મૂંઝવણ જ એ છે. અને આપણા બધાની સ્થિતિ એવી છે કે આપણને બધાને બહાર રહેવાનો અનુભવ બહુ જ છે. આપણને ખબર છે કે 21 દિવસ બહાર રહેવું શું છે, આપણને અનુભવ છે 24 કલાકથી વધુ કલાકો ઘરની બહાર રહી શકાય. પણ આપણને કોઈને અનુભવ 24 કલાક ઘરમાં રહેવાનો, 21 દિવસ ઘરમાં રહેવાનો અનુભવ નથી. એટલે ક્યાંક આપણને મૂંઝવણ થાય છે, એટલે આપણને એક તકલીફ થાય છે, ક્યાંક આપણને ગમતું નથી. અને આ વાયરસ હવે આપણને ખબર પડી, પણ આપણી અંદર કેટલા બધા એવા વાયરસ છે કે જે આપણા મનની અંદર છે, કેટલા બધા લોકો માટેની આપણને અણગમો છે, કેટલી બધી વિચારો, વ્યક્તિઓ, સમજ માટેના આપણા બ્લોકેજીસ છે, જે વાયરસને આપણે ક્યારેય વિચારતા જ નથી, એ પણ આપણને અંદર અંદર કોતરી રહ્યા છે, ખાઈ રહ્યા છે, એની આપણને સમજ નથી. અને આ શ્રેષ્ઠ સમય છે એ લોકો માટે, જે લોકોએ એવું કીધું હતું કે મારી પાસે મરવાનોય સમય નથી, એક દિવસ મને એવો મળે કે મને કોઈ કાંઈ પૂછે નહીં કે મારે ક્યાં જવાનું છે, મારે શું કરવાનું છે, એક દિવસ મને ઘરમાં રહેવાનો સમય મળે, 24 કલાક મને એવા મળે. આમ જોવો તો આપણે દરેકે ઉપરવાળાને આવી કેટલી ફરિયાદો સામૂહિક રીતે કરી છે, વ્યક્તિગત રીતે કરી છે, મનના કોઈ ખૂણે કરી છે. ઉપરવાળાએ આપણને સૌને આ રીતે આશીર્વાદ આપ્યા, જા જીલે આપની જિંદગી પસંદી. એવી જ રીતે આ 21 દિવસમાં આપણે શું કર્યું, શું કરવાના છે, એ બધાનો હિસાબ થોડો કરી લેવા જેવો છે. આપણી અંદર રહેલી કેટલા બધા એવા વાયરસ અને બ્લોકેજીસ છે જેને માણી લેવાનો અને સમજી લેવાનો છે. કેટલા બધા લોકો એવા છે કે જેને દિલથી આમ જુઓ તો માફ કરી દેવાના છે, કેટલા બધા લોકો એવા છે કે જેની પાસેથી આમ અંગત રીતે આપણે એને માફી આપી દેવાની પણ છે અને માફી માગી લેવાની છે. આપણે બહુ સુરા થઈને ફરીએ કે જા મેં તુજે માફ કર દિયા, ક્યારેય આપણે અંગત રીતે તપાસતા જ નથી કે માફી તો માગવાની પણ હોય. કારણ કે આપણને બધાને એવી છે કે આપણે બધા અન્યની ભૂલોને બહુ મેગ્નિફાઈડ કરીને, થોડા આમ ઝૂમ કરીને જોતા હોય છે.
પણ ક્યારે આપણે આપણી જાતને એટલી મેગ્નિફાઈંગ ગ્લાસ કરીને જોતા જ નથી. કઈ વાત એવી છે કે જે આ 21 દિવસમાં આપણને જડી જવાની છે? કેમ આપણને આટલો બધો ડર લાગે છે જાત સાથે રહેવાનો? શું આપણને પણ ખબર છે કે આપણી અંદર કોઈક એવી ખરાબ વસ્તુ છે કે જેની સાથે રહી નહીં શકાય? લોકોએ અનહદ આપણી માટેની જે ફરિયાદો ક્યાંક કરી હતી, શું એ સાચી હશે? શું મને મારી અરે રહેવાની મજા નહીં આવે? આવી કેટલી બધી વાતો આ દિવસોમાં આપણે કરી જ હશે. આ અનુભવ આપણને વિહ્વળ બનાવી રહ્યો છે. ક્યાંક આપણને ડર છે કે સાથે રહેતી વ્યક્તિ નહીં ગમે તો, આ કહેવાઈ જશે તો, અથવા હું એને નહીં ગમું તો. આ 21 દિવસની સમસ્યા કેમ છે એ તમને બધાને ખબર છે, એ જાણવા જેવી છે. આપણું આઇસોલેશન એટલે આપણા ખાલીપા સાથે રહેવાનું. આપણે ક્વોરન્ટાઇન રહેવાનું છે આપણા ખુદના અંધકાર સાથે, મનના અંધકાર સાથે, આપણી અંદરના ઓલા ગ્રજીસ સાથે. 15x15 ખંડમાં 21 દિવસ એ પીડા પણ છે અને પડકાર પણ છે. આ ખંડમાં મારા પોતાના અંગત રૂમમાં 15,000 ઘોડાઓ વિચારો અને વાસનાઓના દોડે છે. 15,000 વરુઓ સ્વપ્નો અને ઈચ્છાઓ મારી અંદર ભસે છે. 15,000 સસલાઓની કલ્પનાઓ અંદર કૂદ્યા જ રાખે છે. ઘરની બહાર હતું એ પ્રાણી સંગ્રહાલય હવે ઘરની અંદર આવી ગયું છે. આ બધાને શિસ્તમાં રાખવાની, શાંત રાખવાની મથામણ કદાચ આપણને વધુ તકલીફ આપી રહી છે, કદાચ વધુ પીડા આપી રહી છે. આપણને કેમ એવું લાગે છે કે આની સાથે નહીં રહી શકાય, આની સાથે નહીં જીવી શકાય? કેમ આ બધા વર્ષો પછી કે આ દિવસોમાં આપણે બહાર ના આવી શકીએ? ક્વોરન્ટાઇનના આ દિવસો તો માત્ર 21 દિવસના છે કે હતા, પણ આપણે 21 વર્ષથી, કદાચ સદીઓથી આપણી અંદર જે ભરાવીને પ્રાણી સંગ્રહાલય ભેગું કર્યું છે એને ક્યારે મુક્ત કરીશું? એને ક્યારે બહાર લાવીશું? જગતના કેટલા બધા લોકો છે કે જે અન્ય માટેની જીવનની કલ્પના પણ અત્યારે કરી રહ્યા છે. કેટલા બધા લોકો છે એકબીજાની સાથે આવી રહ્યા છે, પડખે આવી રહ્યા છે. ગઈકાલે જ પરમાદરણીય મુજબ મોરારી બાપુએ ફોન કરીને પૂછ્યું કે બેન તારા બાળકો કેમ છે? શું આ નથી લાગતો કે જગતના કોઈ પણ ખૂણે ક્યાંય પણ બેસીને અન્ય માટેની અંદરથી ખેવના કરી શકાય છે, એને સંભાળી શકાય છે, એને સાચવી શકાય છે? જેમ માં પોતાના બાળકના ગંદા ચહેરા પર પાણી ફેરવી અને એને ચોખ્ખું કરી દે અને પછી બાળકને વાલ કરે, એમ જ માં પ્રકૃતિએ આપણી અંદર અને આપણે સવે જે ઊભો કરેલો ગંદકી હતી, પ્રદૂષણ હતું, એને બધાને હાથ ફેરવીને ચોખ્ખું કર્યું છે. બધા એવું કહે છે, પક્ષીઓ હવે ગીતો ગાય છે, ગંગા હવે થોડી વધુ ચોખ્ખી દેખાય છે, જલંધરથી હિમાલય એકદમ ચોખ્ખો દેખાય છે, નદીઓ હવે સ્માઇલ કરતી હોય એવું લાગે છે. શું આ હિમાલય થોડો દૂર જતો રહ્યો હતો? શું પક્ષીઓ ગીત ગાવાનું ભૂલી ગયા હતા? શું ગંગાએ ચોખ્ખા પણ મૂકી દીધું હતું એવું આપણે માનીએ છીએ? ના, એવું નથી. પણ આપણને હવે એ જોવાનો સમય મળ્યો છે. કદાચ આપણી આંખો હવે એટલી ચોખ્ખી થઈ છે અને આ દિવસોમાં ક્યાંક આપણે આપણી જાતને પણ અનેક સવાલો કરીને થોડી પ્યોરિફાઈ કરી છે. મેં શરૂઆતમાં એક દિવસ કીધું હતું કે 21 દિવસનું અનુષ્ઠાન આપણે કરવાનું છે, આપણી જાતને પણ પ્યોર કરવાની છે. ગંગા એની મેળે શુદ્ધ થઈ જશે જો આપણે પાપ કર્યા વગર પાપ ન ધોવાના બહાને. આપણી પાસે એટલા પાપ કર્મો જ ન હોય કે આપણે ધોવા ત્યાં સુધી જવું પડે. સવાલ એ છે કે આપણી અંદર રહેલી એ વ્યક્તિને ક્યારે આપણે બહાર લાવશું, ક્યારે એને પરિશુદ્ધ કરશું? શ્રેષ્ઠ સમય છે આપણી સાથે રહેતી વ્યક્તિની કરચલીઓનો કાર્ડિયોગ્રામ કાઢી લેવાની, એને સે તપાસી લેવાની. આપણી સાથે રહેતા કેટલાય એવા લોકો કે જેને આપણે મળવું છે પણ આપણે મળી શક્યા નથી. તમે જુઓ આ દિવસમાં કેટલા બધા લોકો એકબીજાને ફોન કરીને પૂછ્યું છે, કેમ છો, મજામાં છો, પીડામાં તો નથી? મિત્રો, જેમણે જેમણે તમને આ દિવસોમાં ફોન કર્યા છે એ તમામ વ્યક્તિઓને પોતાની અંગત ડાયરીના અંગત પાનાઓમાં લખી રાખો, કારણ કે સાચા અર્થમાં એ જ્યાં છે ત્યાં તમારી ચિંતામાં છે. અને સાહેબ, આ પૃથ્વી પરની 7 અબજની વસ્તીમાં એકાદ વ્યક્તિને તમે જીવો છો કે નહીં, તમે તકલીફમાં નથી, તમારે કોઈ જરૂરિયાત છે કે નહીં એ પૂછવાની ખેવના પણ રાખતો હોય તો માની લેવું કે તમે અત્યાર સુધી જે જીવ્યા છો એ બહુ સુંદર જીવ્યા છો, ક્યાંય એમાં ખોટ નથી. આપણે કરેલા અને જીવેલા કામ પર થોડી શ્રદ્ધા વધારવાની જરૂર છે. આપણી જે રીત છે એમાં થોડી સમજ ઉમેરવાની જરૂર છે. આપણે બધા એકબીજાને કરતા રહીએ છીએ,
એકબીજાને પ્રેમ કરતા રહીએ છીએ. ક્યાંક આપણે એકબીજાને સમજવાનું, એકબીજાની સ્થિતિને પોતાની અંદર સાંકળી લેવાનું ક્યાંક આપણે ભૂલી જતા હોઈએ છીએ. આ બધા દિવસો આ તમામ પ્રકારની પ્રક્રિયામાં એક સાથે નીકળી જવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ સમય વેડફવા માટેનો નથી, માત્ર અલગ 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 વસ્તુઓ જોયા રાખવાનો નથી કે ન્યૂઝમાં સતત બ્રેકિંગ ન્યૂઝ આપણે આપતા રહીએ એવી રીતે બિહેવ કરવાનું નથી. આપણી અંદર કેટલું બધું બ્રેકિંગ ન્યૂઝ જેવું છે, કેટલું બધું બ્રોક થઈ ગયું છે, એ તમામને જોડી લેવાનું છે કે આપણી સાથે રહેતી વ્યક્તિ વચ્ચે કેટલું બધું ડિસ્ટન્સ આવી ગયું છે, એનો હાથ પકડીને, એની સમજને પોતાની કરીને, એને પોતાની કરી લેવાનો આ સમય છે. જોઈએ તો ઘણું બધું જ છે. આ શ્રેષ્ઠ સમય છે પોતાના અંગત લોકોને થોડા વધુ અંગત કરી લેવાનો. આપણા સાથે વસતા કેટલા બધા લોકોને આપણે હજી સમજી શક્યા નથી અને ક્યાંક આપણે આપણી જાતને સમજાવી શક્યા નથી, એને બધાનો સમજ લેવાનો. આ ઘરની દિવાલો કે જે તમે કદાચ લોન લઈને, હપ્તાઓ ભરી ભરીને, સંઘર્ષ કરી કરીને તમે જે ઘર બનાવ્યું હતું અને તમને એવું હતું કે આ ઘરમાં બહુ જ શાંતિથી રહેશું, બહુ જ શાંતિથી રહેશું, પણ આપણે બધાને ખબર છે કે એ ઈએમઆઈ ભરવાની જફામાંથી જ આપણને શાંતિ આવતી નથી. આ સમય છે કે આ શાંતિને પોતાની હાથ વગે કરી લેવાનો. અને જે ઘરની ઝંખના તમે કરી હતી એ ઘરને ફરીવાર બનવાનું. ઘણી બધી વાર આપણે એવું કીધું હશે ઘરમાં રહીને કે આ સ્ત્રીએ કીધું હશે કે પુરુષે કીધું હશે, જો હું 24 કલાક ઘરમાં હોય તો હું આમ કરી નાખું, હું જો આમ હોય તો હું આમ કરી નાખું, આ કબાટને હું આમ ગોઠવી દઉં, આ ઘરને આમ ગોઠવી નાખું, હું બનાવું તો આમ કરી નાખું, પણ મારી પાસે સમય નથી. ચાલો, સમય છે ઘરને ઘર બનાવી લઈએ. મકાનની દિવાલોમાં થોડા પોતાનો સ્પર્શ કરીને થોડે એને વધુ હસ્તી કરી લઈએ, થોડી સ્માઇલ એને આપી દઈએ, થોડીક વાતો એકબીજા સાથે કરી લઈએ, થોડી વાતો પોતાની જાત સાથે કરી લઈએ. ખબર છે કે જ્યારે આ લોકડાઉન ખુલશે ત્યારે ખૂબ બધું અસ્તવ્યસ્ત થઈ જશે, અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે, શેરબજાર કડડભૂસ થઈ જશે, કેટલું બધું આમથી આમ થઈ જશે. આપણે જે ભવિષ્યના પ્લાનો, આપણે તો પ્લાનિંગ એવી રીતે કરીએ છીએ કે જાણે કે આ પૃથ્વી ઉપર આપણે આજીવન રહેવાના હોઈએ. આપણે બધાને ખબર છે ખેલ ક્ષણનો જ છે, એક છીક આવી અને કામ ગાજ પૂરું થઈ ગયું, એ સ્થિતિમાં આપણને બધાને મૂકી દીધા છે. આજે 2-3 દિવસથી આપણે બધા એવું હવે થયું છે, હવે ગ્રુપ એડમિન છે એ જ મેસેજ કરી શકશે, બીજું કોઈ વ્યક્તિ મેસેજ નહીં કરી શકશે. નથી લાગતું કે મેસેજ ઓલો જ વ્યક્તિ કરી શકશે, બીજું કોઈ જ કરી નહીં શકે, કોઈ ઝીલી નહીં શકે. આ બધી વાતો ધીમે ધીમે સમજી લેવાની છે. કુદરતે ટકોર કરીને કીધું છે કે બસ કર યાર, આ પૃથ્વી અદ્ભુત સુંદરતા એણે આપણને માટે બનાવેલી હતી, એને અમે તો કોઈ માણસને, સભ્યતાને અને પ્રકૃતિએ સારામાં સારી રીતે લોકશાહી દર્શાવી છે. ન્યુયોર્કમાં રહેતો કરોડપતિ માણસ પણ એક લાશ થઈને રોડ ઉપર પડ્યો છે, તો ક્યાંક બિહારમાં રહેતો એક સામાન્ય ગરીબ મજૂર માણસ પણ લાશ થઈને રોડ ઉપર પડ્યો છે. બંનેના મૃત્યુનું કારણ પણ સરખું છે, નીકળી જવાનું અસ્તિત્વમાંથી છૂટા પડી જવાનું કારણ પણ એક સરખું છે. એનો અર્થ એ છે કે તમે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી જ તમારું બધું છે. જેવું તમે મૃત્યુ પ્રાયમાં ત્યારે તમે એની નજરમાંથી મૃતદેહથી વિશેષ કાંઈ નથી, ઇવન લોકોની નજરમાં કાંઈ નથી. બની શકે મર્યા પછી ઉપરવાળો વધુ હિસાબો કરશે, પણ અહીંના લોકો તો તમારા શ્વાસને ધબકારો ચાલે છે ત્યાં સુધીના હિસાબોને જ ધ્યાનમાં લાગે છે. એટલે આ તમામ હિસાબોને ચૂકતે કરી લેવાનો આ સમય છે. FDOની વ્યાજની રકમો આપણને બધાને યાદ છે, આપણે બધાને બધું ખબર છે. હું તમે અત્યારે આપણે એકબીજાને પૂછીએ કે શું ભવિષ્યનું પ્લાન, તો ફાઇનાન્શિયલ આપણને બધાને ખબર છે, પણ આપણને ખબર જ નથી કે સંબંધોનું પણ આવું એક મેનેજમેન્ટ હોય છે કે જે ભવિષ્યમાં ક્યાં સુધી લઈ જવું, કઈ રીતે લઈ જવું, એની એક દોડ આપણે સવે કરી લેવા જેવી છે. આલ્બેર કામુની એક પ્લેગ નામની બહુ સરસ નવલકથા હતી જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એમાં એવું બને છે કે એક શહેરમાં પ્લેગ ફેલાય છે, લોકો ટપાટપ મરી રહ્યા છે, ઉંદર મરે અને માણસ મરે, ઉંદર અને માણસની સંખ્યા એક સરખી રીતે વધી રહી છે. એમાં એક સરસ આમ ડ્રામેટિકલી આમ આપણને દેખાડ્યું છે કે ભાઈ આમ જુઓ તો ઉંદરની સંખ્યા અને માણસને મૃત્યુની સંખ્યામાં ખાસ ફરક નથી. લોકોને ખબર પડી જાય છે કે હવે ગમે ત્યારે મૃત્યુ આવી જશે, ગમે ત્યારે મરી જવાનું છે, અને ધીમે ધીમે લોકો બધું જ કામકાજ છોડીને, તમામ પૈસા કમાવાનું છોડીને
એકબીજા સાથે રહેવાનું શરૂ કરી દે છે, સૂર્યાસ્ત જોવાનું શરૂ કરી દે છે, સૂર્યોદયને માણવાનું શરૂ કરી દે છે, દરિયા કિનારે જઈને ગીતો ગાવાનું શરૂ કરે છે, અને ધીમે ધીમે લોકો જીવતા થાય છે. એનો અર્થ એ છે કે મૃત્યુના ઓછાયા નીચે જીવાયેલું જીવન વધુ પરિપક્વ છે. આ ક્ષણે જે જીવાણું, એ જ મજાનું ને એ જ પોતાનું. સાહેબ, આટલો જ ખેલ છે. ઘરમાં રહો, ઘરના લોકોના થઈને રહો. આ ઘરમાં બંધાઈ રહેવાનો સમય નથી, પણ ઘરને પોતાની અંદર બાંધી લેવાનો સમય છે, મન ભરીને માણી લેવાનો સમય છે. કઈ ક્ષણે તમે પણ એક નામની યાદીમાં હોઈએ, હું ને તમે હમણાં વાત કરતાં કરતાં કશુંક બની જાય એવા સમયમાં છે. જગત આખાની નિરર્થકતા સમજી લેવાનો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય છે. નક્કી કરી લેવાનો સમય છે કે કશું સાથે નથી, કશું કાયમી નથી, બધું જ ક્ષણિક છે. તો આ ક્ષણોને મન ભરીને માણો, મન ભરીને જીવો. ઘરમાં રહો, સુરક્ષિત રહો, એકબીજાના થઈને રહો. જ્યારે જ્યારે કોઈકની જરૂર પડે ત્યારે એકબીજાની સાથે રહો. અને સૌથી મહત્ત્વની વાત, આપણે બધા બહુ ઓનલાઈનના રવાડે ચડી ગયા છીએ. આપણે ગ્રોસરી શોપમાં જવાના બદલે આપણે ઓનલાઈન નિરમા પાવડર મગાવીએ છીએ, સર્ફ એક્સેલ મગાવીએ છીએ, પોતું મગાવી લઈએ છીએ, ઓલું બધું ઓનલાઈન, બધું ઓનલાઈન. આ દિવસોએ આપણને ખબર પડી છે કે આપણી પાડોશમાં, આપણી આજુબાજુ રહેતો સામાન્ય એક કરિયાણાવાળો પાસે જઈએ, એક સ્માઇલ સાથે એ 500 ગ્રામ મગ આપે અને 4 દાણા વધુ નાખે, અને આપણે જો 500 ગ્રામની બદલે 500 ગ્રામ 53 ગ્રામ સમથિંગ આવે તો એક આપણને એક આનંદ થાય. અને મગ નાખતી વખતે એ માણસ એક વાક્ય પણ એમાં ઉમેરે કે સાહેબ કશું કામનું નથી, કાલ અહીંને બધું પડ્યું રહેશે. આટલી સ્માઇલ સાથે મગ લઈને પાછા આવીએ છીએ, જે આનંદ આપણને ઓલી ઓનલાઈન આવતી વસ્તુઓમાં કે એમાં નથી મળતો. એનો અર્થ એ છે કે આજુબાજુ છે, નજીક નજીક છે, આસપાસ છે, તે તમામ વસ્તુઓને પોતાનો કરવાનો સમય છે. આ પોતાના થઈને રહો, પોતાની જાત સાથે દોસ્તીને વધુ મજબૂત કરી નાખો, પોતાના અંગત લોકોને વધુ દિલ ખોલીને પ્રેમ કરી શકો, શક્યતા ગમે તે છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ સો મચ.